गुड आफ्टरनून विद्यार्थी मित्रों, छेले आपणे स्वाध्याय 2.5 नी चर्चा करता हता। एमां दाखला नंबर 3 सुधी आपणे अभ्यास करेलो, एना पछी हवे नेक्स्ट दाखला नंबर 4 जोईए। केटलाकने हजी एवा प्रश्न थाय छे કે કોલ આવે છે, મેસેજ કરે છે કે આગળનું જે સ્વાધ્યાય આપણે 2.4 સ્કીપ કર્યું છે અત્યારે થોડો ટાઈમ પૂરતું, તો એને વચ્ચે આપણે જે બાકી નોટની અંદર લખીએ છીએ તો એમાં જગ્યા મૂકવાની કે નહીં, બરાબર? તો મેં તમને અગાઉ પણ સૂચના આપેલી હતી કે તમે જે આગળનું 2.3 તમારું જ્યાં પૂરું થાય છે ત્યાંથી પછી તમારે આગળ આ સ્વાધ્યાય એટલે કે 2.5 લખવાનું છે, બરાબર? પછી 2.5 પૂરું થાય પછી છે આપણે 2.4ની ચર્ચા કરીશું, બરાબર? એટલે વચ્ચે ક્યાંય જગ્યા મૂકવાની કોઈએ નથી, બરાબર? રેગ્યુલર જે પ્રમાણે તમે લખતા હોય એ પ્રમાણે શરૂઆત કરી દેવાની છે, ઓકે? ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 4। एक्स माइनस 5 छेदमा 3 बराबर एक्स माइनस 3 छेदमा 5। दाखला नंबर 4 नी रकम आवी आपेली छे, बधानो ध्यान अहींया होवुं जोईए। पछी केटलाकने प्रश्न थाय छे के छेले साहेब के समजाणुं नहीं, बराबर? एटले पहेलेथी ज अहींया छे, तमारुं ध्यान हशे તો જ આગળના દાખલાઓ સમજ પડશે કે કયું સ્ટેપ કેવી રીતે આવે છે। ચલો જોઈએ, એક્સ માઇનસ 5 છેદમાં 3 બરાબર એક્સ માઇનસ 3 છેદમાં 5। હવે આપણે શું કરવાનું છે, ઉકેલ મેળવવાનું છે। ઉકેલ મેળવવા માટે શું કરવું પડે, તો ચલવાળા પદ હોય એને એક બાજુ લઈ જવા પડે, બરાબર? એટલે ચલની કિંમત મેળવવાની છે। અહીંયા ચલ કયો છે, એક્સ ચલ આપેલો છે, તો એની કિંમત મેળવવી છે। ચલવાળું પદ જુઓ તો કયું છે, તો અહીંયા પણ એક્સ છે, આ બાજુ પણ એક્સ છે, એટલે બે કેવા પદ છે, ચલવાળા પદ છે। તો પહેલું પદ છે આ બાજુનું, એને આ બાજુ લઈ જઈએ, તો અહીંયા લખીએ એક્સ માઇનસ 5 છેદમાં 3। આ પહેલું પદ છે એને એમ નામ રાખી દીધું, જમણી સાઈડનું પદ છે એને ડાબી બાજુ લાવીએ, તો આ જે એક્સ માઇનસ 3 છેદમાં 5 છે એ આખું પદ છે એને ક્યાં લઈ જઈશું, આપણે ડાબી બાજુ લઈ જઈએ છીએ। તો ડાબી બાજુ લઈ જઈએ તો આ પદ કેવું છે, અત્યારે પ્લસ છે, તો એ ડાબી બાજુ આવશે એટલે કેવું થઈ જશે, માઇનસ, અહીંયા શું લખીશું, એક્સ માઇનસ 3 છેદમાં 5, બરાબર? હવે આપણી પાસે જમણી બાજુ શું વધે છે, જમણી બાજુનું જે પદ હતું એને ક્યાં લઈ ગયા, આપણે ડાબી બાજુ લઈ ગયા, તો હવે જમણી બાજુ કાંઈ વધતું નથી, તો શું મૂકી દઈશું, એના બરાબર 0। હવે અહીંયા બંને ચલવાળા પદ છે માટે શું કરવાનું છે, 3 અને 5નો લસા લઈશું અને એના ઉપરથી સાદુરૂપ આપીએ અને જવાબ મેળવીએ। તો 3 અને 5નો લસા લેવો અથવા તો બંનેનો ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે। અહીંયા 5 છે તો 5નો ગુણાકાર અહીંયા એક્સ માઇનસ, આ 5 છે એનો ગુણાકાર કોની સાથે કરવાનો, એક્સ માઇનસ 5 સાથે। એવી જ રીતે અહીંયા કેટલા છે, એક્સ માઇનસ 3, તો એનો ગુણાકાર કોની સાથે કરીશું, 3, બંનેના ગુણાકાર કરીએ અને છેદમાં આ 2નો એટલે કે બંને છેદનો ગુણાકાર, તો આટલું કરીએ એટલે આપણને એ શું મળશે, આગળ સાદુરૂપ એનું મળશે જે આપણે લસા લઈને ગણતરી કરીએ છીએ, એ જ મુજબ અહીંયા ચોકડી ગુણાકારની મદદથી પણ થશે। જ્યારે આપણી પાસે ટૂંકમાં એટલું યાદ રાખવું કે બે આવી રીતે પદ આપેલા હોય તો મોટાભાગે છે એ ચોકડી ગુણાકાર કરીએ તો વધારે સરળતા રહે। પછી જો આવી રીતે 3 પદ આપેલા હોય, 1, 2 અને બીજું 3 પદ આપેલું હોય તમને, તો ત્યાં ફરજિયાત લસા લઈ અને દાખલો ગણવો પડે। ચાલો જોઈએ, 5નો ગુણાકાર આની સાથે કરવાનો છે, તો અહીંયા લખીએ 5 કૌંસમાં એક્સ માઇનસ 5। 5નો ગુણાકાર કોની સાથે કર્યો, એક્સ માઇનસ 5 સાથે, વચ્ચે માઇનસના માઇનસ, 3નો ગુણાકાર કરીએ તો 3 કૌંસમાં એક્સ માઇનસ 3।
अने बधाना छेद में शू लखीशू 3 × 5 एटले 15 = 0। हवे तेथी हवे आ 5 छे एने अंदर कौंस में गुणाकार करिए तो 5 × x एटले 5x थशे, वच्चे माइनस ना माइनस, 5 × 5 એટલે કેટલા થઈ જશે 25। હવે અહીંયા એ જોવાનું છે કે આગળ શું નિશાની છે માઇનસની, તો પહેલું પદ છે એ પ્લસ છે તો કેવું થશે માઇનસ, અને બીજું પદ માઇનસવાળું છે તો આ માઇનસ ને આ માઇનસનો ગુણાકાર થાય એટલે છેલ્લું પદ જે મળે એ કેવું થઈ જશે પ્લસ। અહીંયા માત્ર 3ને ધ્યાને નથી લેવાના, આગળ જે નિશાની આપી છે એને પણ ધ્યાને લઈશું બરાબર। તો પહેલાં 3નો ગુણાકાર કરીએ એક્સ સાથે તો શું થાય 3x, પણ આ માઇનસ ગુણાશે એટલે શું મળશે -3x। તો અહીંયા પહેલું પદ લખીશું -3x। હવે ફરી પાછું -3નો ગુણાકાર -3 સાથે થાય તો અહીંયા શું મળશે -3 × 9 એટલે છેલ્લું પદ આપણને મળશે +9, અને બધાના છેદમાં છેલ્લે શું આવશે 15 = 0। સમજાણું, અહીંયા 5ને કૌંસના બંને પદ સાથે ગુણાકાર કર્યો, એવી જ રીતે આ -3નો ગુણાકાર બંને પદ સાથે કર્યો। હવે અહીંયાથી આપણે જે ચલવાળા પદ છે એની સરવાળો બાદબાકી જે થતું હોય એ કરીએ, તો અહીંયા 5x આપેલા છે અને અહીંયા -3x છે, તો 5માંથી 3 બાદ કરીએ તો કેટલા મળે, તો 2 મળશે, તો 2x। સમજાણું, ડાયરેક્ટલી અહીંયા લખું છું, બંનેને પાસે નથી લાવતો બરાબર, એમ નામ છે એ અહીંયા આપણે બાદબાકી કરીએ છીએ, 5માંથી 3 બાદ કરીએ તો કેટલા મળે 2x શેના આવ્યા, તો આ બંને એક્સવાળા પદમાં 5માંથી 3 બાદ કર્યા એટલે 2 મળ્યા। હવે અહીંયા -25 છે અને -9 છે, -25 + 9 કરવાના છે તો કેટલા મળશે, તો અહીંયા મળશે 16। તો કેવા 16 મળશે -16, મોટા પદની નિશાની મૂકવાની, મોટું પદ -25 છે એની નિશાની શું આવશે માઇનસ, અને છેદમાં શું છે 15 = 0। કિંમત આપણે કોની મેળવવાની છે, એક્સની કિંમત મેળવવી છે, તો આ 15 છે એને પહેલી બાજુ જવા દઈએ તો શું થશે, તો 2x - 16 બરાબર આ બાજુ જમણી સાઈડમાં શું આપેલું છે 0 તો આપેલો છે, હવે છેદના 15 છે એ સામેની સાઈડ જાય એટલે ક્યાં જતા રહેશે ગુણાકારમાં, તો 0 × 15, તો જવાબ શું આવે 0 થઈ જવાનો, તો અહીંયા લખીએ તેથી 2x - 16 = 0। તો હવે શું કરીશું, 16ને પહેલી બાજુ જવા દઈએ તો 2x = 16 થઈ જશે, શું કામ, તો -16 છે તો ઓલી બાજુ જાય તો +16, અને તેથી x = શું મળશે 2 છે એ છેદમાં જવા દઈએ તો 16/2, તો તેથી અહીંયા x = શું કિંમત મળશે 16/2 એટલે કે 8। તો આ આપણો ઉકેલ મળી ગયો। ઓકે, કેવી રીતે આખી પ્રોસેસ છે, એક એક સ્ટેપ અગત્યનું છે, સમજવાનું છે, સમજાશે તો જ આગળ છે એ નેક્સ્ટ સ્ટેપ ગણી શકાશે, હવે પહેલું સ્ટેપ શું છે એ જ ન ખબર હોય તો આગળનું સ્ટેપ તમે મૂકી નહીં શકો બરાબર। માટે પહેલેથી શું કરીશું, તો પહેલાં અહીંયા શું જોયું આપણે, તો આ જે જમણી બાજુનું પદ છે એને ક્યાં લઈ ગયા, ડાબી બાજુ લઈ ગયા, જમણી બાજુ કાંઈ ન વધ્યું એટલે શું મૂક્યું 0 બરાબર। હવે આ બંને પદનો શું કર્યો, ચોકડી ગુણાકાર, 5નો ગુણાકાર x - 5 સાથે કર્યો, વચ્ચે -3 માઇનસ, 3નો ગુણાકાર x - 3 સાથે કર્યો, અને છેદમાં બંનેનો ગુણાકાર 3 અને 5નો ગુણાકાર 15 = જમણી સાઈડમાં 0। પછી શું કર્યું, તો કૌંસની અંદર 5નો ગુણાકાર કર્યો, અહીંયા કૌંસની અંદર આ -3નો ગુણાકાર કર્યો, એ જે આપણને અહીંયા સમીકરણ મળે છે એમાંથી બંને ચલવાળા પદની બાદબાકી કરી અને -25 + 9 કર્યા એટલે -16 મળ્યા, 15ને પહેલી બાજુ જવા દીધા તો 15 × 0 એટલે 0 મળ્યા, -16ને જવા દીધા તો +16 થઈ ગયા, અને 2ને છેદમાં જવા દીધા તો 16/2 એટલે 8। ઓકે, તો આવી રીતે આખો દાખલો છે એ ગણવાનો છે। હવે એના પછી આગળ નેક્સ્ટ દાખલો જોઈએ।
બોલો શું પ્રશ્ન છે? હા બોલો. હા ઓકે, અહીંયા આપણે 2.5. ઓકે, દાખલો તો 2.5 છે ને? ઓકે ચલો. ખૂબ સરસ. કેટલાક વિદ્યાર્થીઓને આવું ધ્યાન પડે છે, કેટલાકનું મગજ છે કે એક બીજે ચાલે છે, એટલે કેટલાકને ખબર જ નથી કે સાહેબ શું લખે છે અને શું નથી લખતા, બરાબર? એટલે આવું ક્યાંક ભૂલ હોય તો પણ ધ્યાન દોરતા રહેવું, એટલે મને ખ્યાલ આવે કે તમે બધા જાગો છો. ચલો હવે આગળ આપણે નેક્સ્ટ દાખલા નંબર 5 જોઈએ. હા ના ના, વાંધો નહીં, ચાલશે. દાખલા નંબર 5 પણ એટલો જ અગત્યનો છે, એટલે અહીંયા ધ્યાન આપજો બધા. 3t-2t+3/3 = 2/3 t. ખૂબ જ અગત્યનો દાખલો, 3 કે 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે, બરાબર? એટલે ખાસ સમજવાનો છે કેવી રીતે આનું સોલ્યુશન, ઉકેલ મેળવી શકાય. આમાંથી કોની કિંમત મેળવવાની છે આપણે? તો કે જે ચલ આપેલો છે એ, અહીંયા ચલ કયો આપેલો છે? તો ટી ચલ આપેલો છે, એની કિંમત આપણે મેળવવાની છે. કેવી રીતે મેળવશું? તો પહેલાં બધા ચલવાળા પદ છે એને એક બાજુ લઈ જઈ અને પછી એની અંદરથી લસા લઈને મેળવીશું. તો આ બાજુ, ડાબી બાજુ આપણને શું આપેલું છે? તો 3t-2t+3/3. આટલું આપણને ડાબી બાજુમાં પદ આપેલું છે. અને અહીંયા શું છે? બરાબરની નિશાની. એની પછી આ જે આપ્યું છે એ બધું કઈ બાજુ કહેવાય? આપણી જમણી બાજુ છે, બરાબર? તો જમણી બાજુની અંદર પણ એક આપણને ચલવાળું પદ આપેલું છે. એ કયું છે? તો ટી છે, પણ એની આગળ નિશાની કઈ છે? માઇનસની. તો એ જમણી બાજુવાળું પદ છે, એને ક્યાં લઈ જઈશું આપણે? ડાબી બાજુ લઈ જઈએ. તો એ માઇનસ ટી છે એ કેવા થઈ જશે? પ્લસ ટી થઈ જશે. અને બરાબર હવે જમણી બાજુ શું વધશે? માત્ર 2/3, કારણ કે એ કેવું પદ છે? અચળ પદ છે, એની આ સાથે કોઈ ચલનો ગુણાકાર થયેલો નથી, બરાબર? શું કર્યું પહેલા સ્ટેપની અંદર? તો આ બાજુ જમણી બાજુ એક ચલવાળું પદ હતું, એને ઉઠાવીને આપણે ડાબી બાજુ લઈ ગયા. એટલે હવે આપણી પાસે ડાબી બાજુ 3 એ 3 પદ છે. કેવા થઈ ગયા? આ પણ ટીવાળું પદ છે, આ પણ ટીવાળું પદ છે, ને આ પણ ટીવાળું પદ છે. 3 એ 3 પદ ટીવાળા થઈ ગયા, એટલે કે ચલવાળા પદ આપણી પાસે થઈ ગયા, બરાબર? અને જમણી બાજુ અચળ પદ, જેની સાથે ચલ ગુણાયેલો નથી એ અચળ પદ. ચલો હવે આગળ જોઈએ. અહીંયા કેટલા છે? નીચે 4, અહીંયા કેટલા છે? 3. જો તમારી પાસે આ બે જ પદ આપેલા હોત તો આપણે શું કરીએ? 2 નો ચોકડી ગુણાકાર ને નીચે 2 નો છેદનો ગુણાકાર કરી દે, બરાબર? પણ અહીંયા તમારી પાસે ત્રીજું પદ પણ છે, જેમ આગળ વાત કરી મેં કે બે પદ આપેલા હોય તો હંમેશા તમે ચોકડી ગુણાકાર કરો તો સહેલું પડે. પણ અહીંયા આપણી પાસે 3 પદ છે, એટલે ક્યાંક તમારે ગોટાળો થાય. એટલા માટે અહીંયા શું કરવાનું છે? આપણે લસા લઈ લેવાનો છે અને પછી આગળ છેદ સરખા કરવાના, બરાબર? તો અહીંયા તો આ બંનેના છેદ આપેલા છે, અહીંયા આપણી પાસે માત્ર ટી આપેલો છે. ટીના છેદમાં કાંઈ નથી, તો આપણે અહીંયા શું મૂકી દઈએ? 1 મૂકી દઈએ, જેથી આપણને છે એ ભૂલ ન પડે, બરાબર? ટીના છેદમાં શું મૂક્યું? 1 મૂકી દીધો. હવે આપણી પાસે 1, 3 અને 4 આ 3 સંખ્યા મળે છે, એનો શું કરવાનો છે? આપણે લસાઅ લેવાનો છે. હવે 1 છે એનો લસાઅમાં ગણતરી કરીએ કે ન કરીએ ચાલે, બરાબર? કારણ કે બધા જ સંખ્યા, બધી જ સંખ્યા હોય એનો અવયવ 1 તો હોવાનો છે. એટલે અહીંયા આપણી પાસે પદ 1 તો 1 જ રહેવાનું છે. અહીંયા કેટલા છે? 3. તો પહેલાં સૌ પ્રથમ આપણે
ત્રણ સાથે ભાગ ચલાવીએ તો ત્રણ એકા ત્રણ, ચારના ચાર એમડામ, ફરી પાછા ચાર સાથે ભાગ ચલાવીએ તો ચાર એકા ચાર. તો અહીંયા આપણી પાસે લસાઅ શું મળે છે, ચાર ગુણ્યા ત્રણ એટલે કેટલા મળે, બાર. તો બાર આપણી પાસે લસાઅ મળ્યો, એનો મતલબ કે હવે આપણે ત્રણેયના છેદમાં કેટલા લાવવાના છે, બાર લાવવાના છે. બરાબર, તો પહેલું પદ છે આપણે ત્રણ ટી માઇનસ બે અને છેદમાં કેટલા છે, ચાર. ચારનો ગુણાકાર કોની સાથે કરીએ તો બાર મળે, તો ચારનો ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે. તો અહીંયા લખીએ ત્રણ, જો નીચે ત્રણ સાથે ગુણાકાર કરીએ તો ઉપર પણ ત્રણ સાથે ગુણાકાર કરવો પડે, પણ એ ત્રણ છે એ આપણે પાછળની બાજુએ નથી લખતા. ક્યાં લખીશું, હવે આગળની બાજુએ ત્રણ લખીએ છીએ. શું કામ, તો આગળ આપણી પાસે અહીંયા બે પદ આપેલા છે અને કૌંસ કરેલો છે એટલા માટે. બરાબર, કૌંસની આગળ હંમેશા લખીએ તો આપણને ગુણાકાર કરવામાં થોડી સરળતા રહેશે. એટલે નીચે ત્રણ સાથે ગુણાકાર તો ઉપર પણ ત્રણ સાથે ગુણાકાર કર્યો છે. બરાબર, અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની ન કરીએ તો ચાલે. માઇનસ ટુ ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ, હવે ત્રણનો ગુણાકાર કોની સાથે કરીએ તો બાર મળે, તો કે ચાર સાથે ગુણાકાર કરવો પડે. હવે જો અત્યાર સાથે આપણે ચાર સાથે ગુણાકાર કરીએ નીચે, તો ઉપર પણ ભૂલ્યા વગર એનો ગુણાકાર ચાર સાથે કરવાનો છે. અહીંયા મેં આગળ ચાર લખ્યા છે. બરાબર, શા માટે લખા, નીચે ચાર સાથે ગુણાકાર કર્યો તો ઉપર પણ ચાર સાથે કર્યો છે એટલા માટે. હવે અહીંયા શું છે, તો માત્ર ટી આપેલા છે અને છેદમાં કેટલા છે, એક. તો અહીંયા બાર લાવવા માટે શું કરવું પડે, તો ખબર જ છે બાર સાથે ગુણાકાર કરીએ તો એકનો ગુણાકાર બાર સાથે થાય તો બાર મળશે. નીચે બાર સાથે ગુણાકાર કર્યો તો ઉપર પણ બાર સાથે, અને બરાબર બેના છેદમાં ત્રણ જમણી બાજુની સાઈડ એમનામ રાખવાની, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે ઉપર ગુણાકાર કરી દઈએ, નીચે તો ખબર પડી ગઈ કે બધાના છેદ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. બધાના છેદમાં કેટલા આવી ગયા, બાર આવી ગયા છે. બરાબર, અહીંયા ચાર તારી બાર, અહીંયા ત્રણ ચોકુ બાર અને બાર એકા બાર, છેદ બધાને સરખા થઈ ગયા. ઉપરનો ગુણાકાર કરી દીધે, ત્રણનો ગુણાકાર ત્રણ ટી સાથે, તો ત્રણ તરી નવ અને ચલ કયો છે, ટી. તો નવ ટી વચ્ચે માઇનસના માઇનસ, અહીંયા બે છે અહીંયા ત્રણ છે, તો ત્રણ દૂ છ થઈ જશે. બરાબર, તો પહેલાં પદની અંદર બધું પૂરું થઈ ગયું. ચલો બીજા પદમાં જોઈએ. અહીંયા આગળ જો કઈ નિશાની આપેલી છે, માઇનસ છે, એ ખાસ ધ્યાને લેવાની. બરાબર, નહીંતર કેટલાક એવું કરશે કે ચાર ને બેનો ગુણાકાર આઠ ટી કરે ને પ્લસ ચાર તરી બાર, અને પછી છે અહીંયા માઇનસના માઇનસ આમ રાખે, આને માઇનસ કરે પણ આ પદ માઇનસ કરવાનું રહી જાય અને પછી તમારા દાખલાનો જવાબ મળે નહીં. એટલે ખાસ જ્યારે માઇનસવાળું પદ આવે ત્યારે ખાસ 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 ધ્યાન રાખવાનું, જેથી કરી અને આગળ નો દાખલો તમારો સાચો રહે. બરાબર, તો અહીંયા માઇનસ ચાર છે, આ માઇનસ છે એ આની સાથે પણ લાગેલા છે. બરાબર, માઇનસ કોની સાથે ગુણાયેલા છે, ચાર સાથે. માઇનસ ચારનો ગુણાકાર બે સાથે કરીએ તો માઇનસ આઠ ટી થશે, અને માઇનસ ચારનો ગુણાકાર ત્રણ સાથે કરીએ, માઇનસ ચાર ગુણ્યા ત્રણ તો કેટલા થાય, ત્રણ ચોકુ બાર, અને આગળ માઇનસ છે એટલે માઇનસ બાર. સમજાણું, અહીંયા શું કર્યું, માઇનસ ચારનો ગુણાકાર ત્રણ સાથે કર્યો એટલે માઇનસ બાર મળ્યા, અને પ્લસ ટી ગુણ્યા બાર એટલે બાર ટી. અને બધાના છેદમાં હવે કોમન અવયવ આપણે સામાન્ય જે લસાઅ લીધો છે એ છેદ કેટલો છે, બાર. બરાબર, અને જમણી બાજુ શું આપેલું છે, બેના છેદમાં ત્રણ. હવે શું કરીશું, ટીવાળા પદો છે એનું સરવાળો બાદબાકી કરીએ. તો અહીંયા નવ ટી માઇનસ આઠ ટી અને પ્લસ બાર ટી અને છેલ્લે માઇનસ છ અને માઇનસ બાર બરાબર બેના છેદમાં ત્રણ. અહીંયા શું કર્યું, બધા ટીવાળા પદ પાસે લાવી દીધા, અને આ બે પદ છે એ કેવા છે, અચળ પદ, તો એને પછી અહીં છેલ્લે રાખ્યા. બરાબર, અને આ બાર છે એને સાથે શું કરું છું, પહેલી બાજુ જવા દઉં છું, તો આ બાર છે એ ક્યાં જતા રહેશે, અહીંયા ગુણાકારમાં. હવે જો અહીંયા છેદ ઉડશે, ત્રણ ગુણ્યા ચાર એટલે કેટલા થશે, બાર. તો અહીંયા હવે આપણી પાસે કેટલા વધશે, જમણી સાઈડમાં તો ચાર ગુણ્યા બે એટલે કે આઠ વધશે. બરાબર, તો અહીંયા હવે આગળનું સ્ટેપ લખીએ. પહેલાં તો આ બધાનો સરવાળો બાદબાકી કરીએ, તો નવ એ પ્લસ છે, અહીંયા બાર એ પણ પ્લસ છે, તો બાર વત્તા નવ કેટલા થશે, એકવીસ. એકવીસમાંથી આપણે આઠ બાદ કરવાના છે.
એકવીસમાંથી આઠ બાદ કરીએ એટલે કેટલા મળશે? અહીંયા તેર મળશે, બરાબર. તો અહીંયા લખીએ તેર, અને ચલ કયો છે? ટી. તો સમજાણું, બાર વત્તા નવ એટલે એકવીસ, માઇનસ આઠ એટલે તેર. અને પછી અહીંયા શું છે? માઇનસ છ અને માઇનસ બાર. તો માઇનસ છ અને માઇનસ બાર કેટલા થશે? માઇનસ અઢાર, બરાબર. જમણી સાઈડમાં ચાર ગુણ્યા બે એટલે શું વધશે? આઠ. થોડોક દાખલો લાંબો છે એટલે વ્યવસ્થિત સમજવાની કોશિશ કરવાની છે, બરાબર. એક જ સ્ટેપમાં ક્યાંય ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, ને ખૂબ જ અગત્યનો દાખલો છે. તેર ટી મળ્યા, બરાબર. હવે શું કરીશું? ચલવાળું પદ એમનેમ રાખીએ, બાકીના પદ પહેલી બાજુ જવા દઈએ. પહેલી બાજુ કયું પદ આપેલું છે એને પહેલાં લખી દઈએ, આઠ. હવે આપણે લઈ જવાનું કયું છે? તો માઇનસ અઢાર છે એને પહેલી બાજુ લઈ જવા છે, તો એ કેવા થઈ જશે? પ્લસ અઢાર થઈ જશે. પછી કેટલાક તો આવા છે, એ આમ કરીને આમ છે લીટાઈ કરે, સાહેબ તમે લીટા કરો છો, હું લીટા કરું, પણ હું અહીંયા તમને સમજાવવા માટે લીટા કરું છું કે આ પદ છે અહીંયાથી આ બાજુ ગયું. તમે જ્યારે પેપરમાં લખો છો ત્યારે તમારે આવા લીટા કરવાના નથી, બરાબર. નહીતર કેટલાક એવું પણ કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. એવું કંઈ કરવાનું નથી, માત્ર તમારે સમજવાનું છે અત્યારે. ચલો, તેર ટી બરાબર અઢાર વત્તા આઠ, અઢાર ને બે વીસ, વીસની અંદર છ નાખીએ એટલે કેટલા થઈ જશે? છવ્વીસ. અઢાર વત્તા આઠ એટલે છવ્વીસ. તો તેથી હવે તેરને સામેની સાઈડ જવા દઈએ તો ટી બરાબર છવ્વીસ ભાગ્યા તેર. આ ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો તેર દુ છવ્વીસ. તો ટી બરાબર કિંમત શું મળી બાળકો? બે. શું કિંમત મળે છે? ટી બરાબર બે. તો અહીંયા તમારા દાખલાનો જવાબ મળે છે ટી બરાબર બે. આ તમારો ઉકેલ હશે. ઓકે, આમાં કોઈને ક્યાંય ન સમજ પડી હોય તો પૂછી શકો છો. દર્શિલભાઈ બોલો. હા, આ બાર ક્યાંથી આવ્યા એમ? જો અહીંયા આગળના સ્ટેપમાં અહીંયા બાર હતા છેદમાં, હા, એ બારને આપણે જમણી બાજુ જવા દીધા એટલે અહીંયા છેદમાં હતા ભાગાકારમાં, તો આ બાજુ જાય તો ક્યાં જશે? ગુણાકારમાં. ઓકે, એટલે એ ગુણાકારમાં આપણે બાર ત્યાં લખ્યા છે, અહીંયા છેદમાં જો હવે કંઈ છે નહીં, આ બાર છે ક્યાં જતા રહ્યા? સામેની સાઈડમાં, એટલે અહીંયા છેદમાં કોઈ આવતું નથી. આ લીટો છે શેનો કર્યો છે? તો આ ચલવાળી જે પદ છે બધા એને ભેગા કર્યા છે, એટલા માટે એ તમને દેખાડ્યું કે આ ચલવાળા પદ છે એક બાજુ કરેલા છે. ઓકે,